જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે ભણીશું. આપણે આગળના વિડીયોની અંદર પણ આ જ પ્રકરણ ભણ્યા હતા અને તમને મેં પેજ નંબર 8 અને 9 વાંચવાનું કહ્યું હતું. પેજ નંબર 9 પર તમને હવે સવાલ આપ્યો છે કે આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. તો તમારે, તમે જે આગળ વાંચ્યું છે એના આધારે આ અહેવાલ તમારે ઘરકામની નોટબુકમાં લખવાનો છે. સામેના પેજ પર આપેલું છે કે આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ ચિંતાની બાબત છે કે હાલમાં ઝડપથી કેરીને તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જે આંબા અને કેરીઓ પર સંકટ જ છે એક પ્રકારનો. આ સિવાય આપણે કેરીને કાચી કેરી જે છે એને પકવવા માટે અત્યારે ખેડૂતો, બધા ખેડૂતો નહીં પણ અમુક ખેડૂતો એવું કરે છે કે હાનિકારક રસાયણનો ઉપયોગ કરે છે, જેનાથી પણ આપણા શરીરને નુકસાન થાય છે, સાથે સાથે આંબાને અને કેરીને પણ નુકસાન થઈ જ રહ્યું છે. આપણા ભારત દેશની અંદર વર્ષોથી દેશી આંબા હતા, જેની સંખ્યાઓ પણ અત્યારે ખૂબ જ ઘટી ગઈ છે. દરેક વાડીઓમાં 2-4 આંબા માંડ જોવા મળે છે. આવી રીતે તમારે આનો અહેવાલ લખવાનો છે 5-7 લાઇનમાં. હવે જોઈએ આગળ. કયું વાહન કેટલી કેરી લાવે? લાકડાનું એક બળદ ગાડું છે જે એક ફેરો મારે, એટલે કે એક વખતમાં 200 કિલો કેરીનું વજન ઉંચકી શકે છે. પરંતુ બીજા વાહનો જે છે એ કોષ્ટકમાં તમને દર્શાવ્યું છે પુસ્તકમાં, એના આધારે કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક વાહનની ઝડપ આપેલી છે, જેથી આપણને ખબર પડે કે એક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. આપણે આગળ દાખલા ગણ્યા હતા કે બળદ ગાડું 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે, એવી જ રીતે આપણે આની ગણતરી પણ કરવાની છે. હવે જોઈએ કોષ્ટક. તમને કહ્યું છે કે કોષ્ટક જુઓ અને ગણતરી કરો. અ, પહેલો સવાલ આપેલો છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. બમાં સવાલ છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. અને કમાં સવાલ છે કે છકડો કે રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય રહેશે. આપણે આ સવાલ તો જોઈ લીધા અ, બ અને કના, પરંતુ હવે એનું કોષ્ટક જોયું નથી, એ જોઈશું હવે. વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન, એટલે કે એક ફેરામાં કેટલું કેરીઓએ ઉંચકે છે, તો 1 કિલોગ્રામમાં આપેલું છે. અને વાહનની ઝડપ, 1 કલાકમાં તે વાહન કેટલું અંતર કાપે છે કિલોમીટરમાં, એ આપેલું છે. બળદ ગાડું 1 ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે અને તે 4 કિમીનું અંતર કાપે છે. છકડો કે રિક્ષા 1 ફેરામાં 600 કિગ્રા કેરીનું વજન, એટલે કે વહન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને 1 કલાકમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. ટ્રેક્ટર 1 ફેરામાં 800 કિગ્રા કેરીનું વહન કરે છે અને તેની 1 કલાકની ઝડપ 20 કિલોમીટર છે. ટ્રક 1 ફેરામાં 6000 કિગ્રો કેરીનું વહન કરે છે અને એની 1 કલાકની ઝડપ 44 કિલોમીટર છે. હવે આના આધારે આપણે દાખલા ગણીશું. સૌથી પહેલા અ, અમાં વાહનોના નામ આપેલા છે એના આધારે ગણીશું. સૌથી પહેલા બળદ ગાડું. બળદ ગાડું 1 ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે, તો 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો અહીંયા લખીએ, 1 ફેરો = 200 કિગ્રા માટે 7 ફેરા બરાબર કેટલી? તો બરાબર 200 × 7, 2 × 7 = 14, 2 × 0 = 1400 કિગ્રા. તમે છેદમાં 1 લખો, ભાગાકાર કરો કે ના કરો કોઈ ફેર ના પડે, અને તમે આનો ગુણાકાર પણ કરી શકો છો. પણ હવે આપણે ધોરણ 5માં એટલે કે મોટા ધોરણમાં આવી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફરજિયાત અંક અંગ્રેજી ભાષામાં લખવાના છે. ધોરણ 3 અને 4માં હું ભણાવતી હતી, પરંતુ ત્યારે આપણે ગુજરાતી ભાષામાં અંક લખતા હતા. હવે તમારે અંક ફરજિયાત અંગ્રેજીમાં લખવાના છે. જો તમારી નોટબુકમાં તમે આગળના દાખલા ગણ્યા અને એમાં ગુજરાતી ભાષામાં અંક હોય તો હજુ પણ સુધારી નાખજો. આપણે કમ્પલસરી નોટ ચેક કરવા આવશો ત્યારે અંગ્રેજી ભાષામાં જ અંક લખેલા હોવા જોઈશે. તેથી મેં ધોરણ પણ અંગ્રેજી ભાષામાં જ લખ્યું છે. આપણે હવે અંગ્રેજી ભાષામાં જ અંકો ભણવાના છે. 1400 કિગ્રા એટલે કે 1 ફેરામાં બળદ ગાડું 1 ફેરામાં 200 કિગ્રા, તો 7 ફેરામાં 1400 કિગ્રા કેરી લાવશે. લખીએ અહીંયા જવાબ, બળદ ગાડું 7 ફેરામાં 1400 કિગ્રા
કેરી લાવશે. હવે બીજું વાહન, બીજું વાહન આપણને આપેલું છે પુસ્તકમાં છકડો રિક્ષા. છકડો રિક્ષા એક ફેરામાં 600 કિગ્રા કેરીનું વહન કરે છે. તો લખીએ, એક ફેરો બરાબર 600 કિગ્રા માટે 7 ફેરા બરાબર કેટલા? તો બરાબર 600 × 7, 6 × 7 = 42, 2 × 0 = 8. તો 4200 કિગ્રા. તો નીચે જવાબ લખીશું ઉપરનાની જેમ જ, છકડો રિક્ષા 7 ફેરામાં 4200 કિગ્રા કેરી લાવશે. હવે જોઈશું ત્યાર પછીનો દાખલો. આપેલું છે ટ્રેક્ટર અને તે એક ફેરામાં 800 કિગ્રા કેરીનું વહન કરે છે. તો અહીંયા લખીશું, ટ્રેક્ટર એક ફેરો બરાબર 800 કિગ્રા માટે 7 ફેરા બરાબર કેટલા? તો બરાબર 800 × 7, 8 × 7 = 56, 2 × 0 = 5600 કિગ્રા. જવાબ લખાશે, ટ્રેક્ટર 7 ફેરામાં 5600 કિગ્રા કેરી લાવશે. હવે ત્યાર પછીનું સાધન જોઈએ અથવા તો વાહન જોઈએ. સાધન કહો કે વાહન કહો, એક સરખું જ છે. ત્યાર પછી છે ટ્રક, જે એક ફેરામાં 6000 કિગ્રા કેરી લાવે છે. તો લખીએ અહીંયા, ટ્રક એક ફેરો બરાબર 6000 કિગ્રા માટે 7 ફેરા બરાબર કેટલા? બધામાં ફક્ત વાહનનું નામ અને કેટલા કિગ્રા કેરી લાવે છે એ જ ફેરફાર થશે. તો બરાબર 6000 × 7, 6 × 7 = 42, 3 × 0 = 42, તો 42000 કિગ્રા. આપણે જેવી રીતના આગળ ગણ્યું છે એ જ રીતે અહીંયા 600 કિગ્રા હતું, અહીંયા 6000 કિગ્રા છે. જવાબ આવશે, ટ્રક 7 ફેરામાં કુલ 42000 કિગ્રા કેરી લાવશે. હવે જોઈશું બ. બમાં રકમ આપેલી છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે પુસ્તકમાં આપેલું છે કોષ્ટકમાં 20 કિમી. તો લખીશું અહીંયા, બ એક કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિમી માટે 6 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલા? તો બરાબર 20 × 6, છેદમાં 1 લખાશે નહીં, 6 × 2 = 12, 0 = 120 કિમી.
तो नीचे जवाब लखाशे साधन हतु वाहनु नाम ट्रेक्टर। तो आप जवाब लखीशू ट्रेक्टर 6 कलाकमां 120 કિમી અંતર કાપશે। હવે જોઈએ ત્યાર પછી આપણને રકમ આપેલી છે કે ક છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે। છકડો રિક્ષા 1 કલાકમાં 12 કિમી અંતર કાપે છે। ક 12 કિમી અંતર બરાબર 1 કલાક। 3 રાશિવાળું પદ આગળ જેમ કહ્યું હતું એ જ રીતે, માટે 60 કિમી અંતર બરાબર કેટલા? તો બરાબર 60 × 1/12, 60 નો અને 12 નો ભાગાકાર, 12 × 5 = 60, 60 માંથી 60 જાય તો 0, 0। આને ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો આપણે છેદ પણ ઉડાડી શકીએ છીએ। કઈ રીતે? તો જોઈ લો, અહીંયા 60 આપેલા છે તેને ચેકીને આપણે 12 × 5 લખી શકીએ। 12 × 5 = 60, પછી આ 12 અને આ 12 ઉડી જાય, વધે ઉપર 5, 5 × 1 એટલે કે 5 × 1 = 5। આપણે નીચે જવાબ લખીએ 5 કલાક। શબ્દોમાં જવાબ આવશે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા માટે 5 કલાકનો સમય લેશે। હવે જોઈએ આગળ પેજ નંબર 10। પેજ નંબર 10 પર તમને આપેલું છે કેટલીક મોટી સંખ્યાઓ। આ સંખ્યાઓ વિશે અને આ આખું પેજ વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવાનું છે। પેજ નંબર 10 પર છેલ્લે એક વસ્તુ આપેલી છે કે શું તમે ક્યારેક કરોડ સંખ્યા વિશે સાંભળ્યું છે અને આ સંખ્યાનો ઉપયોગ શેમાં થાય? તો વિદ્યાર્થી મિત્રો, કરોડ એટલે શું એ તો હું તમને કહી દઉં, એની પહેલાં આપણે એને સાંભળ્યું છે ક્યાં એ જોઈ લઈએ। તો કરોડ શબ્દ આપણે ભારત દેશની જે વસ્તી છે એની ગણતરી માટે થાય છે। ભારત દેશની વસ્તી 121 કરોડની આસપાસ છે, એટલી બધી વસ્તી છે ભારત દેશની। આપણે આ કરોડ સંખ્યાને લખાય કઈ રીતે અને એમાં કેટલા શૂન્ય હોય એ લખીએ અને એમાં ભૂલ નહીં કરીએ। જોઈએ અહીંયા આપણે કરોડ લખતા, આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4માં 1 લાખ લખતા શીખ્યા હતા। લખીએ 1 લાખ, 1 લાખમાં 5 શૂન્ય આવે। હવે આપણે કરોડ લખવાના છે તો કરોડમાં 7 શૂન્ય આવે, કઈ રીતે? તો જોઈ લઈએ, એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ અને કરોડ, આ સંખ્યામાં અલ્પ વિરામ મૂકવાના, પહેલાં એકમ, દશક અને 100, પછી 1000 અને 10000, પછી લાખ અને 10 લાખ। પછી તમને ત્યાં સવાલ પૂછ્યો છે કે 1 કરોડ લખો, તો આપણે 1 કરોડ લખ્યા છે અને ત્યાં સવાલ પૂછ્યો છે કે શૂન્ય લખવામાં ભૂલ ના કરતા, તો શૂન્ય લખવામાં ભૂલ કરવાની નથી। 1 કરોડમાં 7 શૂન્ય આવે, 1 કરોડમાં 7 શૂન્ય આવે। હવે વિદ્યાર્થી મિત્રો તમારે પેજ નંબર 10 અને સામેના પેજ નંબર 11 પર જે આપેલું છે એ રકમો વાંચવાની છે, એટલે કે આખું પેજ વાંચવાનું છે। હવે આપણે આવતા વિડીયોની અંદર પેજ 11 પર આપેલો મહાવરો જોઈશું અને આ જેમ દાખલા ગણ્યા છે એવી રીતે એના દાખલા ગણીશું। તમારે આજે હોમવર્કની અંદર આંબા અને કેરી પર રહેલા વધી રહેલા સંકટો પર અહેવાલ તમારી નોટમાં લખવાનો છે અને બોર્ડ પર જે દાખલા ગણ્યા છે એ દાખલા તમારે આટલે સુધીના અ, બ અને કના નોટની અંદર સ્વચ્છ અક્ષરે લખવાના છે। હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, થેન્ક યુ।